છો જીટીપીએલ ગુજરાત જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન નમસ્કાર દર્શક મિત્રો હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં નમસ્કાર અશોકભાઈ નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો પરંપરા કોઈક નવી વાત સાથે તમે જ્યારે આગળ વધો ત્યારે જે પરંપરા હોય એનો છેદ કરો તો જ તમે આગળ આવી શકો આ શોના નાવીન્ય નવીનતા અને અદ્ભુત નજારાની વાત અશોકભાઈ આ શોની અંદર ઘણી વખત કરી છે કે કંઈક નવું શરૂ કરીએ છીએ નવી વાત લાવીએ છીએ કંઈક સૌજન્યપૂર્ણ જેને કહી શકાય કે ઇનોવેટિવ મૌલિક નવતર એવી વાતોને લઈને આ શોની અંદર અશોકભાઈ સાથે આપણે આગળ વધીએ છીએ લેટ અસ વેઇટ અશોકભાઈ તમારા માટે શું લાવે છે બિલકુલ પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે શોમાં આપણે એક ચાર પાંચ સુધી આપણે પ્રથા એક નવી પ્રથા ચાલુ કરી છે કે એક વ્યુઅર્સને આપણે સ્ટુડિયોમાં આપણે પંકજભાઈ સાથે રૂબરૂ કરાવી અને એમના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરીશું ત્યારે આજે પણ પંકજભાઈ આપણી સાથે વ્યુઅર્સ છે અને વ્યુઅર્સ ટુ ક્વેશ્ચન એક આપણો સવાલ પછી જોડાશે તો દર્શક મિત્રો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને આપ પણ જો કાર્યક્રમમાં જોડાવા માંગતા હોય અને અહીંયા પંકજભાઈ સાથે કોઈ પ્રશ્ન સમસ્યાનું સમાધાન કરવા માંગતા હોય તો આવી શકો છો પંકજભાઈ છેલ્લા કેટલા ચાર પાંચ એપિસોડથી આપણે જે પ્રશ્ન સમસ્યાની એક સિરીઝ ચાલે છે અને એમાં આપણે વ્યુઅર્સને પણ બોલાવીએ છીએ અને કેટલાક બીજા એવા જ્યોતિષની દ્રષ્ટિએ જે રસપ્રદ સવાલો છે ક્યાં ક્યાં કોઈને ડાઉટ્સ હોય છે એવા આપણે પ્રશ્નોની આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે દર્શક મિત્રો પણ ખૂબ સારી રીતે સારાવી છે ત્યારે આજે એક સવાલ જે થાય છે કે જે ભૂતપ્રેત આવી બધી જે બાબતો હોય છે એની જે બાધાઓ થતી હોય છે એની સમસ્યાઓ થતી હોય છે આવી ખૂબ ગંભીર બાબત હોય છે ત્યારે એ ચિંતા કરવા માટે વ્યક્તિને પ્રેરિત કરતી હોય છે તો પંકજભાઈ આપણી પાસેથી જ્યોતિષની દ્રષ્ટિએ એવા કોઈ પ્રયોગો ઉપાયો જાણી શકીએ કે એવા સારા એવા ઉપાય કરવાથી આ બાધાઓમાંથી મુક્તિ મળે અથવા તો એ ઓછું કરી શકાય જો પહેલાં તો હું દર્શક મિત્રોને જણાવીશ કે ભાઈ જનરલી આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ ભૂત પ્રેત છે કે નહીં એમ કોઈ મને પૂછે કે તમે ભૂત કે પ્રેત જોયું છે તો હું જનરલી ના પાડીશ ને તમારામાંથી કેટલાક લોકો ના પાડી શકે છે આ વસ્તુની અંદર મેં અગાઉના શોની અંદર બી કહેલું છે કે જો ફિલ્ડ શો નામના એક મેક્સિકન માણસે પોતાના પુસ્તકની અંદર ધ પેરાનોર્મલ પાવર નામનું આ પુસ્તક છે એની અંદર અસંખ્ય વાતો ભૂત પ્રેતના અનુસંધાનમાં લખેલી છે હવે ભૂત પ્રેત કે સામે દેખાતા હોય જેમ હોરર મૂવીઓ રામસેન બધા બતાવતા એમ કે ભૂત પ્રેત નવરા નથી હોતા કે તમારી સામે આવે ને તમને આમ ડરાવે ને પછી આમ તમારા રૂમાળા ઊભા થઈ જાય ને એવું બધું કંઈ હોતું જ નથી પણ ભૂત પ્રેત એ શું તમને સમજાવું કે ભૂત પ્રેત એ પેરાનોર્મલ પાવર છે એટલે એ એની અનુભવ અને અનુભૂતિ હોય છે ઘણા લોકો જે કહેતા કે એક હવા છે જે તમારા શરીરમાં પ્રવેશી તમારા બાજુમાંથી નીકળી ગઈ આમ તેમ મારા એવા એક્સપિરિયન્સ ઘણા બધા છે કહેવા બેસું તો વર્ષોના વર્ષો નીકળી જાય પરંતુ જે લોકો આધ્યાત્મ વાત તરફ વળેલા હોય જે લોકો ધર્મ તરફ વળેલા હોય જે લોકો મંત્ર તંત્ર તરફ વળેલા હોય એવા લોકોને આવા અનુભવ વધારે થતા હોય છે તો આ ભૂત પ્રેત નામનો શબ્દ એ તમારો એક માનસ પુત્ર કે પુત્રી છે પરંતુ પેરાનોર્મલ શક્તિઓ છે એટલે કે ખરેખર આવા કોઈ જીવનું અસ્તિત્વ એક યોનિનું અસ્તિત્વ તો છે જ એવું માનવા માટેના મારી પાસે ઘણા બધા કારણો છે તો આ કારણોના કારણોમાંથી એના મારણો શોધવા જરૂરી છે કારણ કે આપણે એવું ઇચ્છતા જ નથી કે ભૂત મારી સામે પીર સામે ડાકણ આવે ને ચૂડેલ આવે ને શાકણ આવે ને આપણે બધાને ક્યાં જરૂર છે આપણે જરૂર છે કે આ બધી ખરાબ શક્તિઓ દૂષિત શક્તિઓમાંથી આપણે આપણી જાતને સુરક્ષિત કેમ રાખવી તો સૌ પ્રથમ હું તમને કહીશ કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવા માટે
આ બધી બાધાઓમાંથી મુક્ત થવા માટે આ અજાણી શક્તિઓના આશીર્વાદ મેળવવા માટે અગર તો આ અજાણી શક્તિઓના પ્રકોપમાંથી દૂર રહેવા માટે શું જરૂરી છે? જરૂરી છે હું તમને જણાવું છું એ ઉપાય કરવાની, જેને તમે ટોટકું પણ કહી શકો છો, જેને તમે વિજ્ઞાન પણ કહી શકો છો, જેને તમે જ્યોતિષ પણ કહી શકો છો, જેને તમે ઘણું બધું કહી શકો છો. તમને જેવું લાગતું હોય કે તમારા ઘરના કોઈ વ્યક્તિ ઉપર ભૂત પ્રેત ડાકણ સાકરની બાધા છે, એના જીન પ્રવેશી ગયો છે, એનામાં ચુડેલ પ્રવેશી ગઈ છે, તો તમે હું કહું એટલું કરો કે એ વ્યક્તિ જે રૂમમાં સૂતી હોય એ રૂમના જે એનો શયન કક્ષ હોય, જેને આપણે બેડ કહીએ છીએ, પથારી કહીએ છીએ, તો આ પથારીમાં ઓશિકું આવે, એ ઓશિકાની નીચે, જેને અંગ્રેજીમાં પીલો કહેવામાં આવે છે, કોઈને તકિયો પણ કહે છે, તો આ તકિયાની નીચે પ્લાસ્ટિક જીપ લોક બેગ વાળી એક જેને કહી શકાય પોથળી, જેને બેગ કહીશું, એની અંદર એક નાનો ટુકડો હળદરનો, એક નાનો ટુકડો ફટકડીનો, એક નાનો ભાગડો મીઠાનો અને એક કોલસાનો ટુકડો, આ ચાર વસ્તુની અંદર મૂકો અને એની સાથે થોડુંક સિંદૂર અને એક જૂનું કાટ ખાઈ ગયેલું લોખંડનો ટુકડો મૂકવાનો છે. મીઠું આપણે નજર ઉતારવાના કામમાં લઈએ છીએ, ઘરની સ્વચ્છતા ત્યારે કોઈ ગુજરી ગયું ત્યાં આજુબાજુ પાથરીએ છીએ એટલે બધા ઇન્સેક્ટ અને કીડા આવે. ફટકડી જૂના જમાનાની અંદર તો દાઢી કર્યા પછી એન્ટીસેપ્ટિક તરીકેનો પ્રયોગ થતો, હળદર લોહીનું શુદ્ધિકરણ છે, એન્ટીસેપ્ટિક છે. કોલસો નજર ઉતારવા માટે, કાવું ટપકું કરવાથી નજર ન લાગે, એમાં દરેકે દરેક પદાર્થની અંદર એક અદ્ભુત નજારો, એક અદ્ભુત ગુણધર્મો આવેલા છે અને આ ગુણધર્મો, આ વિજ્ઞાન અને એની શક્તિઓનો આપણે આ જગ્યાએ સરસ મજાનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો આવો, મેં તમને જણાવ્યું એ પ્રમાણે એક જીપ લોકવાળી પ્લાસ્ટિક બેગની અંદર એક નાનકડો ટુકડો હળદર, મીઠાનો ભાગડો, ફટકડીનો ટુકડો, કોલસાનો ટુકડો, એક જૂના લોખંડ કાટ કહી ગયા લોખંડનો ટુકડો અને સાથે ચપટી સિંદૂર લઈ અને ઓશિકાના નીચે મૂકી રાખો તો ભૂત પ્રેત ડાકણ સાકણ જીન ચુડેલની જે તકલીફો છે, જેના બાધાઓ કહીએ છીએ, એમાંથી તમને આમ કહીને મુક્તિ મળી શકે છે. જો અહીંયા આ જે પ્રયોગ બતાવવામાં આવ્યો છે એ અદ્ભુત છે, એને તમે અપનાવજો એવી મારી તમને નમ્ર વિનંતી છે, તમને લાભ મળશે. બિલકુલ પંકજભાઈ, જે આ સવાલો આપણા ઘણા બધા હજારો દર્શક મિત્રો હતા અને એમાં જે ભૂતપ્રેતની જે બાધાઓ થતી હોય છે એમાં તમે જે જ્યોતિષિક ઉપાય બતાવ્યો, ઓશિકાની જે મૂકવાનો જે પ્રયોગ, એ ચોક્કસપણે દર્શક મિત્રોનો ફાયદો કરશે. પંકજભાઈ, બીજો સવાલ હું નહીં કરું પણ આપણી પ્રથા પ્રમાણે જે વ્યુઅર સ્ટુડિયોમાં જે ચૌલા ભટ્ટ છે, ગાંધીનગરથી છે અને એ ચોક્કસપણે આપણી સાથે જોડાશે ટૂંક સમયમાં અને આપણી સાથે પ્રશ્નો સમસ્યા કરશે. ગાંધીનગર થી છે અને એ આપણા શો માં જોડાયા છે, એમના પ્રશ્નો સમસ્યાનું સમાધાન પણ કરીશું. બીજું કે એ પોતે બેન્કિંગ સેક્ટરમાં છે અને એમના એમની પોતે સારી કેરિયર બનાવવા માંગે છે, એમના સ્વપ્ન બીજા અન્ય એના શોખ પર જાણીશું, પરંતુ આપણી પાસેથી જાણવું છે કે આ કાર્યક્રમમાં આપનો જે રસ છે જ્યોતિષ કે વિજ્ઞાન કાર્યક્રમ, એ તમને શા માટે ગમે છે અને પ્રશ્નો સમસ્યાનું સમાધાન તો કરીશું જ, પણ થોડોક આપનું ઇન્ટ્રોડક્શન અને આપના હોબીસ અને જે કાર્યક્રમમાં આપને કઈ બાબતો જ્યોતિષ વિજ્ઞાનની ગમે છે, આપની પ્રતિક્રિયા અને એના પછી આપણે તમારા પ્રશ્નો કરીશું પંકજભાઈ સાથે. હું જીટીપીએલનો આ કાર્યક્રમ ઘણા વખતથી જોઉં છું અને લગભગ જે કાંઈ પણ નવા ટોપિક્સ ઉપર તમે લોકો માહિતી આપતા હો છો એ ખરેખર બહુ રસપ્રદ હોય છે. અને મારો પોતાનો વિષય તો ના કહી શકાય પણ મારો પોતાનો શોખ છે કે જ્યોતિષ દુનિયા વિશે થોડું ઘણું જાણવું, કારણ કે હું એવું સમજુ છું કે આ એક ઇટ્સ પ્યોર મેથેમેટિક્સ. સો હું નાનપણથી જ તે મને મેથ્સ બહુ ગમતું, એટલે માટે થઈને આ મારો થોડો રસ છે, રસનો વિષય છે. અને પંકજ સરની હું કોલમ જે લખે છે એ પણ હું રેગ્યુલર વાંચતી હોઉં છું, એઝ વેલ એઝ એમના ફેસબુક પર પણ હું રેગ્યુલર અપડેટ જોતી હોઉં છું.
એટલા માટે થઈને હું આજે આ શો પર આવી અને મને ઇન્ટ્રક્શન કરવાનો સમય મળ્યો, તો થેન્ક યુ સો મચ. કે તમે બેન્કિંગ સેક્ટરમાં એક સારી કરિયર બનાવો, મોરઓવર કે માં શું કરવા માંગો છો અને બીજા હોબીઝની પણ વાત કરીએ. યસ, હું બેન્કિંગ સેક્ટર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છું, આશરે 14 વર્ષથી. અને બેન્કિંગ સિવાય પણ મારા પોતાના અંગત શોખ ઘણા બધા છે, જેમ કે સિંગિંગ કરવું, ડ્રોઈંગ બનાવવું. તો આ બધા મારા અંગત શોખો છે કે જેના માટે હું જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હું એમાં પાર્ટિસિપેટ કરતી હોઉં છું. ક્યાંક ને ક્યાંક પ્રદર્શન યોજાતા હોય છે તો એમાં પણ હું મારા ચિત્રો બનાવીને મૂકતી હોઉં છું. તો આ બધી મારી અંગત લાઈફ છે. બાકી જે બેન્કિંગ સેક્ટરમાં જે કરિયર છે એમાં પણ હું એટલું જ ફોકસ કરું છું. સોમથી શુક્ર કામ કર્યું હોય પછી શનિ રવિ હું મારા માટે આ રીતે સ્પેન્ડ કરું છું. વાહ, સરસ. તો કાર્યક્રમમાં આવવાનો જે ઉદ્દેશ અને પંકજભાઈ સાથે જે આપણે પ્રશ્નો સમસ્યાના સમાધાન જોઈએ છે, તો એમાંથી એક સવાલ આપ કરી શકો. હા, પંકજ સર, હું મતલબ બધું જુદું જુદું જ્યોતિષ વિજ્ઞાન હું બધું વાંચતી હોઉં છું, ક્યુરિયોસિટી એક. ઓકે, તો એમાં જે નંગ હોય તો એ જાતકના જીવન પર શું એ પ્રભાવ પાડતા હોય છે એના વિશે ખાસ મારે આજે જાણવું છે. તો તમે જો એ સમજાવી શકો મને અત્યારે રૂબરૂ. ફોકસ. એક તો સૌપ્રથમ ચોલા ભટ્ટને આ શોની અંદર આપણે તહે દિલ સે આમંત્રણ આપીએ છીએ. અને દર્શક મિત્રો, ચોલા શબ્દ કેટલો પવિત્ર છે, કેટલો અદ્ભુત છે, કે એની નાનકડી સરખી વાત. ચોલા દેવી નામની નવલકથા ધૂમકેતુએ લખેલી છે. ચોલા મીન્સ હરણ અને ચોલા એ શુક્રનું 15મું નામ છે. અને ફિલ્મ અભિનેત્રી આશા પારેખે ચોલા દેવી નામના એક સરસ મજાના નૃત્ય ઉપર માસ્ટરી મેળવેલી. સો ધ વર્લ્ડ ચોલા ઇટસેલ્ફ ઇઝ વેરી પાયસ. અને એ શબ્દની અંદર આપોઆપ જ એક સ્નેહ પ્રેમ સમાયેલો છે. અને આજે એવા નામની પવિત્રતા સાથે આ સ્ટુડિયોમાં જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં રસ લઈને આ શોના મારા અને આપણા સૌના બિગ ફેન ચોલા ભટ્ટ અહીં ઉપસ્થિત છે. એમને સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે, બહુ વિવાદાસ્પદ પ્રશ્ન છે. નંગ પહેરવાથી શું લાભ થાય? નંગ પહેરવાથી જો લાભ થાય તો ચોલાબેન, નંગ પહેરવાથી નુકસાન પણ થાય. અચ્છા. ઇફ યુ ડોન્ટ હેવ ધ રાઈટ નોલેજ વેરિંગ સ્ટોન્સ એન્ડ જેમ્સ, ઓકે, તો કદાચ તમે ગેઇન કરવાની જગ્યાએ પેઇનમાં પણ આવી શકો છો. વિનરની જગ્યાએ તમે લૂઝર પણ બની શકો છો. એક્ઝેક્ટલી. જસ્ટ આઈ વુડ લાઈક ટુ એક્સપ્લેન યુ ઇન અ પ્રોપર વે. તમે ટાઇટેનિક ફિલ્મ જોઈ હશે. યસ. બરોબર. ટાઇટેનિક ફિલ્મની અભિનેત્રીએ પોતાની મધ્ય આંગળી ઉપર બ્લુ સેફાયર પહેરેલું, જેને આપણે નીલમ કહીએ છીએ. અને આજે પણ જ્યારે ટાઇટેનિકના ઇતિહાસની વાત થાય છે કે ટાઇટેનિક કેમ, વાય ઇટ વોઝ ડ્રાઉન્ડ, કેમ ડૂબી ગયું, તો એના ડૂબવા પાછળ એની હિસ્ટ્રી વારંવાર એવું પુકારે છે. અને એ પુકાર ખરેખર એની અંદર કરુણા ભરેલી છે કે જો એની ટાઇટેનિકની હિરોઈને સેફાયર ન પહેર્યું હોત તો આ જહાજ ડૂબેત નહીં અને 8000 લોકોના જાન ગયા ન હોત. આ એક નેગેટિવ વાત થઈ. અચ્છા, સેફાયર. ઓકે. હવે આ જ સેફાયર નીલમણિ કહીશું, જેને નીલમ કહીશું, એ અમિતાભ બચ્ચન જ્યારે દેવામાં ડૂબેલા હતા, અર્થવ્યવસ્થા નામ પ્રતિષ્ઠા એમની તૂટી ગયેલી, ફૂટી ગયેલી. છાપા વાળો છાપું નહોતો નાખતો, દૂધ વાળો દૂધ નહોતો આપતો. એવા સમયે એમણે કાશ્મીરી નીલમ ધારણ કરેલું. અચ્છા. તમે નહીં માનો,
પણ કાશ્મીરી નીરવ ધારણ કરવાના માત્ર 21મા દિવસે કેબીસી ની ઓફર થયેલી. અચ્છા. અને પુનઃ બિગ બી એમનું નામ, એમની પ્રતિષ્ઠા ધબકતી થઈ ગયેલી. આ વાત થઈ શનિના રત્ન નીલમની નેગેટિવ સાઈડ અને પોઝિટિવ સાઈડ. એમરલ્ડ ની વાત કરો, જેને આપણે ગુજરાતીમાં પાનું કહીએ છીએ, હિન્દીમાં પન્ના કહીએ છીએ. મહારાણા પ્રતાપ સોનાની અંદર ભામાશાહે આપેલું રત્ન પન્ના કાયમ પહેરતા હતા. અને વિજયી ભવે તો એક યુદ્ધ બીજું યુદ્ધ મોગલોને હંફાવતા હતા અને સાચા અર્થમાં રાજપૂતાના મર્દાના એટલે કે મહારાણા પ્રતાપ. પણ હૈદરાબાદના એક યુદ્ધની અંદર પોતાના પ્રિય ચેતક ઉપરથી ભાલો ફેંકતી વખતે એમના હાથમાંથી પન્ના પડી ગયો અને ત્યારથી એમની હારની શરૂઆત થઈ. જો પન્ના હાથમાં હતું પોઝિટિવ વાત, જીતની પરંપરા. પન્ના હાથમાંથી પડી ગયું એટલે હારની પરંપરા. એક નેગેટિવ એક પોઝિટિવ વાત છે. એટલે રત્નો પહેરવાથી લાભ થાય છે પણ રત્નો પહેરવાથી નુકસાન પણ થઈ શકે છે. કોઈ પણ વાર્તાની બે બાજુ હોય છે, કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, કોઈ પણ માનવીની બે બાજુ હોય છે. એમ દરેકે દરેક રત્ન અને નંગની બે બાજુ હોય છે. એટલે આ પણ જ્યારે રત્ન ધારણ કરવું હોય, તમે નંગ શબ્દનો ઉપયોગ કર્યો પણ નંગ દેટ ઇઝ આઈ મીન ટુ સે કે હું હંમેશા કહેતો હોઉં છું કે ગુરુનું નંગ ધારણ કરવું જોઈએ પણ કોઈ નંગને ગુરુ ના બનાવવું જોઈએ. બરોબર ને? બરાબર. એટલે આ રત્નો અને નંગની જે માહિતી છે મને લાગે છે કે તમને સંતુષ્ટ હશો મારી આ માહિતીથી. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર માહિતી આપી અને આ જે સવાલ હતો એનો આપનો પણ આભાર કે અમારા લાખો દર્શક મિત્રો કે જે રંગો અને નંગો જે ધારણ કરતા પહેલા જે એક એમના આજે ખરેખર એક સારી બાબત થઈ કે એક એક્સપર્ટની એડવાઇસ અને એના ગ્રહોના એક સ્વભાવ પ્રમાણે કેટલું પ્લસ માઇનસ પોઝિટિવ નેગેટિવ રહે છે એની પંકજભાઈ ખૂબ સુંદર વાત કરી કે ક્યાંક નુકસાન બી કરે છે ફાયદો પણ થાય છે. તો પંકજભાઈ ખૂબ ખૂબ આભાર કે આ એક સારો તમે મેસેજ બી આપો અને રત્નો રંગોમાં કેટલું સાવચેતી રાખવાની જરૂર છે. અચ્છા, એ સાથે કોઈ બીજો અન્ય સવાલ હોય તો એ આપો. હા, કેસ ઉપરથી જ લાગે છે. હા, અન્ય સવાલ પણ મારો એ છે કે આ ખૂબ ઉપયોગી માહિતી છે તો હું એ પણ જાણવા ઈચ્છું છું કે જે રત્નો છે કઈ રાશિના જાતકોએ કયું રત્ન ધારણ કરવું જોઈએ અને એની માનવ જીવન ઉપર શું અસર થાય. બહુ સરસ વાત કરી કે માનવ જીવન ઉપર નકારાત્મક અને સકારાત્મક અસર વિશે આપણે થોડીક અગાઉ પણ ચર્ચા કરી પણ કયું રત્ન કે નંગ કોણે કઈ રાશિવાળાએ કયા ગ્રહના બળ સાથે પહેરવું કે ન પહેરવું એની એક સઘન તલસ્પર્શી ચર્ચા જ્વાલાબેન સાથે આપણે કરી રહ્યા છીએ. તો હા, તમારા પ્રશ્નનો સીધો સટ જવાબ કે જનરલી તો શું પુસ્તકની અંદર પંચાંગની અંદર ગૂગલની અંદર એક માહિતી આપેલી હોય છે કે મેષ રાશિવાળાએ મંગળ પહેરવું, મેષના વૃશ્ચિકવાળાએ મંગળ પહેરવું, વૃષભ અને તુલાવાળાએ ડાયમંડ પહેરવું જોઈએ, મિથુન અને કન્યાવાળાએ એમરલ્ડ એટલે કે પાનું પહેરવું જોઈએ, સિંહ રાશિ સોરી કર્ક રાશિવાળાએ મોતી ધારણ કરવું જોઈએ, સિંહ રાશિવાળાએ રૂબી ધારણ કરવું જોઈએ જેને માણેક કહેવામાં આવે છે. પછી ધન અને મીન રાશિની વાત આવે છે, એમણે પોખરા ધારણ કરવું જોઈએ, મકર અને કુંભવાળાએ બ્લુ સેફાએ ધારણ કરવું જોઈએ. બટ ધીસ વોટ આઈ એમ જસ્ટ નેરેટિંગ બિફોર યુ, ઇટ ઇઝ ઓલ ઇન જનરલ. એવી રીતના નંગ ધારણ ન કરાય, એ તો સાચા અર્થમાં આપણે નંગ બની જઈએ. આપણે રત્ન બનવાનું છે જીવનની અંદર, નંગ કદા બી નથી બનવાનું, રત્ન બનવાનું. જો તમારે રત્ન સાચા અર્થમાં બનવું હોય તો કયું રત્ન કોને ધારણ કરવું જોઈએ એમના પ્રશ્નના અનુસંધાનમાં રેફરન્સમાં હું જવાબ આપીશ. કે સૌપ્રથમ કે આપણી કુંડળીની અંદર બે ગ્રહો છે, કુલ 12 ગ્રહો છે, 3 અંગ્રેજી વાળા છે,
નવ આપણા નિર્યાણ મુજબ આપણા હિન્દુ ગ્રહો છે, એમાં રાહુ કેતુ તો પડછાયા છે, શેડ ઓફ પ્લેનેટ્સ. હવે આ બધા પ્લેનેટની ચર્ચા કરતા પહેલા કહું કે દરેક મૂળીની અંદર નબળા અને સબળા બે ગ્રહો હોય છે. હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું. તમારી પાસે બે વ્યક્તિ આવે છે, બરોબર છે, એક બહુ જ સબળો છે બાહુબલી જેવો અને એક માયક આંગળો છે સાવે, બરોબર છે, અને બંને તમને રિક્વેસ્ટ કરે છે કે મારે કુસ્તીના દંગલમાં ઉતરવું છે, તો વોટ વુડ યુ પ્રિફર? તમે એવું પ્રિફર કરશો કે ભાઈ જે ખરેખર તગડો છે બાહુબળી છે એને વધારે હું નોરિશમેન્ટ એટલે વિટામિન્સ વધારે ખવડાવું, દૂધ વધારે પીવડાવું, એના વધારે તગડો કરું, યુદ્ધ જીતવાનું જ છે કારણ કે એના ચાન્સીસ વધારે છે. પણ પેલો નબળો સાવે માયક આગળો છે એને તમે દૂધ પીવડાવો, ઈંડા ખવડાવો કે તગડો કરો વિટામિન ખવડાવો, પણ એની શક્તિમાં કેટલો વધારો થશે? કદાચ એવું પણ ચોલાબેન બની શકે કે એની તબિયત બગડી જાય આટલું ખાવાથી, અને દવાખાના દાખલ કરવો પડે. કુસ્તીના દંગલની વાત રીંગની વાત બાજુમાં આવે, એટલે આપણે કુંડળીમાં એવા ગ્રહને પ્રાધાન્ય આપવું જોઈએ કે જે ખરેખર બળવાન છે, જે પ્લેનેટ ખરેખર વર્કિંગ પોઝિશનમાં છે, વિચ ઇઝ પોટેન્શિયલ એન્ડ પાવરફુલ, એને વધારે બુસ્ટઅપ કરવામાં આવે, એને એન્કરેજ કરવામાં આવે, એને એના કેટાલિસ્ટ બનાવવામાં આવે, ઉદ્દીપનનું કામ કરવામાં આવે, તો એ વધારે સઘન રીતે સારી રીતે બહુ સુંદર મજાનું કામ કરી શકશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ગ્રહોના રત્ન છાપેલા પુસ્તકના અનુસંધાનમાં કદાપી પહેરતા નહીં, ખરીદતા નહીં, અને એના માટે આગળ વધતા નહીં. હંમેશા બહુ જ જેને કહી શકાય કે જેને જ્યોતિષનું તલસ્પર્શી નોલેજ હોય, ખૂબ જ સઘન અને ઊંડો અભ્યાસ કરેલો હોય, જ્ઞાન એની પાસે હોય, અને ખાસ કરીને આ નંગો અને રત્નોનું જ્ઞાન હોય એવા જ્યોતિષી પાસેથી નોલેજ લઈ અને તમે તમારી પ્રગતિ ઉન્નતિની અંદર એ રત્ન અને નંગને એક સહાયક મિત્ર જેવું સ્વરૂપ આપી અને આગળ વધી શકો છો. જેમ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન નામનું રત્ન ધારણ કરેલું અને એને મહાભારતના યુદ્ધની અંદર સફળતા મળેલી, તમે પણ જીવનના ઘણા બધા યુદ્ધ જીતી શકો છો, જંગ જીતી શકો છો, પણ પ્રોવાઇડેડ ડેટ કે તમારી પાસે રત્નનું સાચું જ્ઞાન હોવું જરૂરી છે. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે ચોલા ભટ્ટ કે જે વ્યુઅર્સ આજે આપણા સ્ટુડિયોમાં અને એમના બંને સવાલોમાં તમે ખૂબ સારા અને દર્શક મિત્રોને પણ ખૂબ જ નવી એક માહિતી મળે એવા તમે માર્ગદર્શન સચોટ આપ્યા. દર્શક મિત્રો અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણા સમાપન તરફ છે અને આપણો પણ ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવ્યા અમારા અને જ્યોતિષ વિજ્ઞાન. થેન્ક યુ પંકજ સર. મારી ઘણી બધી જે માન્યતાઓ હતી રત્નો વિશેની એમાં આજે તમે મને ઘણું બધું સચોટ માહિતી આપી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો ફરીથી હું જણાવું છું કે જો આપ પણ આ કાર્યક્રમમાં એક વ્યુઅર્સ તરીકે સ્ટુડિયોમાં આવીને આપણા પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરવા માંગતા હોય પંકજભાઈ સાથે, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ બુક કરાવી અને એપોઇન્ટમેન્ટ લઈ અને જે તે દિવસે શૂટ હોય સ્ટુડિયોમાં એ પ્રમાણે આપ આવી શકો છો. અત્યારે રજા આવશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.